એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર તરફ કરીએ નજર. ચૂંટણી પંચ આજે લોકસભા ચૂંટણીની તારીખનું એલાન કરી શકે છે. એક મહત્વના સમાચાર, એપ્રિલ અને મે મહિનામાં 7 થી 8 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. આજે સાંજે 5 કલાકે ચૂંટણી પંચ પત્રકાર પરિષદ સંબોધશે, જે દરમિયાન લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. ચૂંટણી પંચના અધિકારીએ ગઈકાલે 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી અને જે બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે આજે ચૂંટણી પંચ લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી શકે છે. ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ આજથી માંડીને મંગળવાર સુધીમાં વિજ્ઞાન ભવનને પણ બુક કરી લેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત વિજ્ઞાન ભવનમાં જ થશે. ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ વર્ષ 2004માં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન પણ રવિવારના રોજ જ કરવામાં આવ્યું હતું, ત્યારે આ વખતે પણ આજે ચૂંટણીની તારીખોનું એલાન થઈ શકે છે. ચૂંટણી પંચના સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણી માટે કેટલીક તૈયારીઓ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ચાલુ લોકસભાનો કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થશે. ચૂંટણીની તારીખોના એલાન બાદ આગામી સપ્તાહમાં પહેલા અને બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી નિરીક્ષકોની બેઠક યોજાશે. પહેલા તબક્કાના મતદાન માટે એપ્રિલના પહેલા સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે. તો લોકસભાનો ચૂંટણી જંગ હવે આપને જણાવી દઈએ કે આજે સાંજે 5 કલાકે જ્યારે પ્રેસ કોન્ફરન્સ ઇલેક્શન કમિશન કરશે ત્યારે તારીખ આજે જાહેર થવાની પૂરેપૂરી શક્યતા. તો ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ સંબોધશે. ઇલેક્શનની તારીખો આજે જાહેર થઈ શકે છે. ગઈકાલે ચૂંટણી પંચની એક બેઠક મળી હતી. આ સમગ્ર મામલે સંજય ચૌધરી અમારા સંવાદદાતા અને નરેન્દ્ર રાઠોડ આ બંને જોડાઈ ગયા છે. બંને તરફથી માહિતી મેળવીએ. સૌથી પહેલા તો આપના તરફથી જાણવા માંગીશું સંજય કે ચૂંટણી પંચ આજે 5 કલાકે જ્યારે પત્રકાર પરિષદ સંબોધશે ત્યારે એલાનની શક્યતા તારીખોની આજે જણાઈ રહી છે. જે અટકળો અત્યારે ચાલી રહી છે કે 7 થી 8 તબક્કામાં ચૂંટણી યોજાઈ રહી છે, સૌથી પહેલા આ તમામ શક્યતાઓને મુદ્દા કયા આધારિત થઈ શકે છે? લોકસભાની ચૂંટણીની જાહેરાતો કરી શકે, આ સાથે સાથે 4 જેટલા રાજ્યોના વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત થઈ શકે છે. જે પ્રમાણે અટકળો ચાલી રહી હતી લાંબા સમયથી અને કોંગ્રેસ તરફથી કે ચૂંટણી પંચ ચૂંટણી જાહેર કરવામાં વાર લગાડી રહ્યું છે, તો આજે જે પ્રમાણેના સમાચાર મળી રહ્યા છે તો આજે સાંજે 5 વાગે મુખ્ય ચૂંટણી આયુક્ત સુનિલ અરોરાની પ્રેસ કોન્ફરન્સ થશે અને તેમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. ચાલુ જે 16મી લોકસભા છે તેની કાર્યકાળ જૂન મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે આ જે પ્રમાણે છેલ્લા જે 5-6 તબક્કાની ચૂંટણીની વાત કરવામાં આવે તો ફેબ્રુઆરીથી લઈને માર્ચ 10 તારીખ સુધી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી શકે છે. વીટીવીએ પહેલા પણ એવા અહેવાલ દર્શાવ્યા હતા કે 10 તારીખે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે અને અપેક્ષાવ્રત એ જ પ્રમાણે આજે ચૂંટણી પંચની સાંજે 5 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને તેમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. તો આજે લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ દેશભરમાં આચારસંહિતા લાગુ થઈ જશે અને જે પ્રમાણે સરકારી કામકાજ છે, સરકારી જાહેરાતો છે, તેના પર પ્રતિબંધ સંપૂર્ણપણે લાગી જશે અને બંને જે ભાજપ અને કોંગ્રેસ સહિતના જેટલા રાજકીય પક્ષો છે તે ચૂંટણી પ્રચારના પૂર જોશમાં આવી જશે. મહત્વની બાબત છે કે કોંગ્રેસ તરફથી લોકસભાની બેઠકોને 15 જેટલી બેઠકોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે ઉમેદવારોના. તો આ સમગ્ર બાબતોની જે અટકળો ચાલી રહી હતી તેનો આજે અંત આવી શકે છે. લગભગ જે પ્રમાણે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે તે મુજબ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન થવું જોઈએ. ત્યારબાદ આ ચૂંટણી છે 10 એપ્રિલથી લઈને 15 મે સુધીના સમયગાળામાં 7 થી 8 તબક્કાઓમાં મતદાન યોજાઈ શકે છે. ભારતના જે 29 રાજ્યો છે, 29 રાજ્યોમાં જે પ્રમાણે પરિસ્થિતિ સુરક્ષાના મુદ્દાઓને ધ્યાનમાં લઈને ચૂંટણી પંચ છે એ તબક્કાવાર ચૂંટણીની જાહેરાત કરી શકે છે. બની શકે કે ઉત્તર પ્રદેશમાં 7 થી 8 તબક્કાઓમાં ચૂંટણી યોજાય, બિહારમાં 4 થી 5 તબક્કાઓમાં ચૂંટણી યોજાઈ શકવાની શક્યતા છે. તો પાછલા જે વર્ષો છે તેના જે ચૂંટણીને કમિશનર અથવા ચૂંટણી પંચ દ્વારા જે પ્રમાણેની જાહેરાત કરવામાં આવી હતી તો તે પ્રમાણે જોતા કે જે મોટા રાજ્યો છે કે જ્યાં લોકસભાની બેઠકો વધુ છે તો ત્યાં 6 થી 7 તબક્કામાં પણ ચૂંટણી યોજાઈ શકે છે. તો સમગ્ર દેશમાં
અત્યારે પ્રાથમિક અહેવાલો મુજબ 7-8 તબક્કાની અંદર ચૂંટણીનું આયોજન થશે અને જે મતદાન પ્રક્રિયા છે તે યોજાશે. 15-16 મેની વચ્ચે 15-16 મે આજુબાજુ જે મતદાન છે એનું પરિણામ જાહેર થઈ શકે છે અને જે 3 જૂને ચાલુ લોકસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે તો 4 જૂન સુધી નવી સરકારે શપથવિધિ કરીને નવી સરકારનું ગઠન કરવું એ ફરજિયાત છે. તો આ પહેલા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા ચૂંટણી પંચ કમર કસી શકે છે. સંજીવ બિલકુલ નરેન્દ્ર તમારા તરફ આવે છે. નરેન્દ્ર ગઈકાલે જયારે અધિકારીઓએ 3 કલાકની મેરેથોન બેઠક યોજી હતી ચૂંટણી પંચના, ખાસ કરી અને અલગ અલગ રાજ્યમાં જે પ્રકારે સીટો છે લોકસભાની તે સીટો મુજબ તબક્કો વાર નક્કી કરવામાં આવશે. ગુજરાતની જો વાત કરવામાં આવે 26 લોકસભા બેઠકની સીટ છે ત્યારે તે 26 બેઠકને લઈને શું નક્કી થઈ શકે છે, કોઈ શક્યતાઓ લાગી રહી છે ખરી? જે ચૂંટણી લોકસભાની ચૂંટણીને લઈને જેટલી પણ અટકળો હતી એ આજ સાંજે પૂર્ણ થવાની પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ના માત્ર લોકસભાની 543 બેઠકો પરંતુ સાથે જ અન્ય જે 4 જે વિધાનસભા જે છે ચૂંટણીઓ એની પણ થવાની જાહેરાત થવાની પૂરી શક્યતાઓ જોવામાં આવી રહી છે. જરૂરથી ગુજરાતને લઈને એ તમામ ચર્ચાઓ થઈ રહી છે કે ગુજરાતની એની અંદર કયા તબક્કામાં આવી શકે છે, પરંતુ ગત વખતનું જે શેડ્યુલ હતું એ જ પ્રકારે એપ્રિલ મહિનાના અંતમાં અથવા તો મે મહિનાની શરૂઆતની અંદર ગુજરાતનું શેડ્યુલ આવી શકે છે. એટલે કે લોકસભાની ચૂંટણી માટેનું જે મતદાન છે ગુજરાતની અંદર એ એપ્રિલ અંત અથવા તો મે ની શરૂઆતની અંદર થાય તેવી પૂરી શક્યતાઓ છે. બંને રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીને લઈને પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે તો લગભગ 15 જેટલા જે નામો છે એની જાહેરાત પણ કરી દીધી છે, ત્યારે ચૂંટણીને લઈને કોંગ્રેસ કેટલું તૈયાર છે એ તમામ બાબતો પર વાતચીત કરવા માટે આપણી સાથે સેવાદળના અધ્યક્ષ લાલજી દેસાઈ જોડાયા છે, એમની સાથે વાતચીત કરશું. લાલજીભાઈ, આજ સાંજે જાહેરાત થાય તેવી શક્યતાઓ, કોંગ્રેસના આક્ષેપ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી કે ખૂબ મોડું કરવામાં આવી રહ્યું છે સરકારી ખર્ચે વડાપ્રધાનના કાર્યક્રમ થાય એ માટે. બિલકુલ, અને આ આક્ષેપમાં તથ્ય આપ પણ જાણો છો અને દેશ પણ જાણે છે કે 5 માર્ચે ચૂંટણી જાહેર થવી જોઈતી હતી, 5 વર્ષ એના પૂરા થઈ ગયા હતા. આ જે 5-7 દિવસનું જે મોડું કરવામાં આવ્યું છે માત્ર ને માત્ર નરેન્દ્રભાઈએ અધૂરા કામોના જે ઉદ્ઘાટનો કરવાના બાકી હતા એ ઉદ્ઘાટનો કરવાનો કાર્યક્રમ, સરકારી ખર્ચે એમણે પોતાનું જે કેમ્પેઇન કરવાનું જે કામ હતું એ કેમ્પેઇનને પૂરું કરવાનું. તમે જુઓ છો કે ગુજરાતના એમના કાર્યક્રમો પણ અજીબો ગરીબ હોય કે એક બાજુ એક સરકારી કાર્યક્રમમાં જાય જેથી કરીને ખર્ચો સરકાર ઉપર થાય અને પછી એક જે છે એમનો પાર્ટીનો કાર્યક્રમ કરે. આ નરેન્દ્રભાઈ અને અમિતભાઈની હંમેશા ડિઝાઇન રહી છે કે દેશને લૂંટો, જનતાને લૂંટો, માત્ર ને માત્ર જે છે એ ભાજપનું ભલું કરો. અને એટલા જ માટે હું એવું માનું છું કે એ સતત ને સતત કોશિશ હતી કે ચૂંટણી કેટલી પાછી ઠેલી શકાય, પરંતુ આ દેશ બંધારણથી બનેલો દેશ છે, આ દેશ જે છે એ રૂલ ઓફ લો જે દેશનો છે એ પ્રમાણે એમના માટે કોઈ છૂટકો નહોતો. એમનું પોતાનું ચાલ્યું હોત તો જે રીતે આરબીઆઈ, સીબીઆઈ, ઇવન ચૂંટણી કમિશન આ બધાને એમણે માત્ર કઠપુતળીઓ બનાવી છે, એમની ઈચ્છા તો ખૂબ એવી હતી ચૂંટણીઓ જ ન થાય અને એમને કાયમી માટે રાજા ઘોષિત કરવા દેવામાં આવે, પણ આમ દેશ રાજાશાહી તાનાશાહીનો નથી, દેશ લોકશાહીનો છે, એટલે એમના માટે છૂટકો નહોતો, નહીં તો હજુ પણ મોડું કરી શક્યા હોત. કોંગ્રેસ કેટલું તૈયાર છે? કોંગ્રેસ સંપૂર્ણપણે તૈયાર છે અને તમે આપે પણ જોયું હશે કે 4-1 દિવસ પહેલા કોંગ્રેસે એની પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે. એટલે કોંગ્રેસ આ વખતે એના દરેક રાજ્યોમાં જે પ્રકારનું હોમવર્ક કરવાનું હતું એ હોમવર્ક કરી ચૂકે છે. રાહુલજી છે છેલ્લા કેટલાય સમયથી એક પછી એક રાજ્યોની જે પ્રકારે રેલીઓમાં અને જનતા જે પ્રકારનો રિસ્પોન્સ આપી રહ્યું છે, કાર્યકર્તાઓ જે રીતે મહેનત કર્યા છે, કોંગ્રેસ એકદમ તૈયાર છે. અને માત્ર કોંગ્રેસ નહીં, હું કહું જનતા ખુદ આ વખતે તૈયાર છે કે હવે બહોત હુઆ એ અત્યાચાર, અને જે પ્રકારે લોકો આખી નવું સ્લોગન લઈને પણ આવ્યા છે કે જિસકા ચોર ચોકીદાર હો, તળિયા જો હે મુખ્યા તળી પાર હો, તો જનતા તો ફિર લાચાર હો, તો જનતાની જે લાચારી જે છે સામે આવી રહી છે અને એટલા માટે આ વખતે જનતા નક્કી કર્યું છે કે બસ બહુ થયું, હવે પાડી દો. લાલજીભાઈ, ઈવીએમ ને લઈને વારંવાર પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે. આજે સાંજે જયારે ઇલેક્શન કમિશન જાહેરાત કરશે ત્યારે એ ઈવીએમ ની અંદર જ ચૂંટણી થશે એવું, એમને વોટિંગ થશે એવું જાહેરાત થવાની જ છે, તો એને લઈને કોઈ કોંગ્રેસ હજુ વધારે કોઈ સ્ટેન્ડ ક્લિયર કરશે કે એવું કઈ? જનતાએ અને કોંગ્રેસે, કોંગ્રેસના કાર્યકરોએ નક્કી જ કર્યું છે કે સામા પાણીએ પણ તરવાનું તો તરવાનું જ છે. આ સામા પાણીએ તરીને પણ એ લોકો ઇલેક્શન કમિશનનું, એ લોકો મશીનોનું, એ કંઈ પણ, કારણ કે જે રીતે અનિલ અંબાણી સાથેની એમની બધી ભાગીદારીઓ બહાર આવી રહી છે, દેશના ઉદ્યોગપતિઓ સાથેની ભાગીદારી, એ લોકો કશું જ પણ કરી શકે, પરંતુ અમે બહુ સ્પષ્ટ છીએ કે કોઈ પણ ભોગે લડી લેશું અને ચિંતા નથી. લાલજીભાઈ હતા, એમનું સ્પષ્ટ કહેવું હતું કે કોંગ્રેસ સંપૂર્ણ રીતના તૈયાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અથવા તો જે સરકાર છે એમના દ્વારા વારંવાર સતત એ પ્રયત્ન કરવામાં આવ્યા હતા કે જે ચૂંટણીની તારીખો છે એ જેટલી મોડી થઈ શકે એટલી કરવામાં આવે, પરંતુ આખરે
રાજ્યની ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે એ જાહેરાત થવાની પૂરી શક્યતાઓ છે અને આજ સાંજથી જ જો જાહેરાત થઈ જશે તો આદર્શ આચાર સંહિતા છે એ સમગ્ર દેશની અંદર જાહેર થઈ જશે. ના માત્ર 543 લોકસભાની બેઠકો પરંતુ સાથે જ ચાર રાજ્યો ચાહે જમ્મુ કાશ્મીરની જાહેરાત થવાની પૂરી શક્યતા છે. ઓડિશા, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ સહિતના જે ચાર અન્ય જે રાજ્યો છે એ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની પણ આજે લોકસભાની સાથે જાહેરાત થાય તેવી પૂરી શક્યતાઓ છે. ગઈકાલે ચૂંટણી પંચે સ્પષ્ટ કરી દીધું હતું કે 10 લાખ બૂથો પર મતદાન થશે અને એના માટે ચૂંટણી પંચ દ્વારા જે તૈયારીઓ કરવામાં આવનાર હોય છે એ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. અને આજે સાંજે જ્યારે ચૂંટણીના જે મુખ્ય ચૂંટણી કમિશનર છે એ મીડિયા સમક્ષ આવશે અને ત્યારબાદ તમામ જાહેરાતો કરવામાં આવશે. શક્યતા એ પણ દર્શાવવામાં આવી રહી છે કે ગત વર્ષે જે તબક્કા હતા એટલા જ 7-8 તબક્કાની અંદર આ મતદાન થઈ શકે છે. જી બિલકુલ સંજય આપના તરફ આવે છે. સંજય, જે પ્રકારે અત્યારે કોંગ્રેસ પણ કહી રહી છે કે ક્યાંક 5-1 દિવસ જે મોડી જાહેરાત કરવાની વાત અત્યારે સામે આવી છે તે ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રીના સરકારી ખર્ચે કાર્યક્રમોને લઈને કેમ્પેન જે બાકી હતા તેને લઈને આ મોડી જાહેરાત થઈ છે અને કોંગ્રેસ કહી રહી છે કે તેઓ તો સક્ષમ છે આ ચૂંટણી માટે. જ્યારે આજે ઇલેક્શન કમિશનના તારીખો જાહેર કરે છે ત્યારે પ્રોટોકોલ્સની જો વાત કરવામાં આવે તો બંને પક્ષો માટે અથવા તો તમામ પક્ષો માટે કયા પ્રોટોકોલ્સ પાડવામાં આવશે, ત્યારબાદ કઈ આચારસંહિતા લાગી જશે? સંજીવની, આજે ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શનની જો જાહેર ઇલેક્શનની તારીખોની જાહેરાત કરતાની સાથે જ આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. દેશભરની જેટલી પણ સરકારી સંસ્થાઓ છે તેનું હેન્ડલિંગ ચૂંટણી કમિશનરના અંડરમાં આવી જશે અને જે સરકારી કાર્યક્રમો છે સરકાર દ્વારા જે પ્રમાણે નવી જાહેરાતો છે ફાળવણી છે તે સમગ્ર બાબતો પર પ્રતિબંધ લાગી જશે. આ પ્રમાણે જે પોલીસ ખાતું છે, આઈટી વિભાગ છે, સમગ્ર જે એજન્સીઓ છે એ સીધી જ ઇલેક્શન કમિશનના અંડરમાં આવી જશે અને એનું સીધું સંચાલન ઇલેક્શન કમિશન દ્વારા જ કરવામાં આવશે. આ ઉપરાંત જે મોટા નાણાકીય હેરાફેરીઓ છે તેના ઉપર પણ ઇલેક્શન કમિશનની સીધી નજર રહેશે. ઇલેક્શન કમિશન દ્વારા આજે એની ચૂંટણીની જાહેરાતની સાથે સાથે ગાઈડલાઈન બી નક્કી કરવામાં આવશે કે કેટલા નાણાકીય વ્યવહાર અથવા તો રોકડ રકમની હેરાફેરી થઈ શકે અથવા કઈ વસ્તુઓ પર પ્રતિબંધ લાગશે. ગઈ પરમ દિવસે ચૂંટણી પંચે જાહેરાત એક સૂચન રાજકીય પાર્ટીઓ માટે જાહેર કર્યું હતું કે એર સ્ટ્રાઇક ઉપર જે રાજનીતિ થઈ રહી છે તેના ઉપર પ્રતિબંધ લગાવવામાં આવશે અને સૈનિકો જે જવાનો છે દેશના તેના જે ફોટો રાજકીય પાર્ટીઓ ઉપયોગ કરી રહી હતી તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો અને કડક સૂચના પણ આપી દેવામાં આવી હતી કે સૈનિકો અથવા તો જે ફ્રન્ટ લાઈનના જે સોલ્જર્સ છે તેમનો રાજકીય મુદ્દા પર કોઈ પણ પ્રમાણે ઉપયોગ ન કરી શકાય. બીજી વાત કે જે ચૂંટણી મોડી જાહેર થવાની જે કોંગ્રેસ દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે તે ચોક્કસ થોડા જ અંશે સાચા સાબિત થઈ શકે છે. કારણ કે જે પ્રમાણે પાછલા 3 ટર્મની જે ઇલેક્શનની જાહેરાતની જે તારીખો છે તો 2004માં 29 ફેબ્રુઆરીએ ઇલેક્શન જાહેર થઈ ગયું હતું, 2009માં છે એ 5 માર્ચે જાહેરાત થઈ ગઈ હતી અને 2014ની અંદર પણ એ 7 માર્ચે જાહેરાત ચૂંટણીની થઈ ગઈ હતી. તો આજની તારીખે જો થાય છે 10 માર્ચે તો 2-3 દિવસ ચૂંટણી લેટ જાહેરાત થઈ શકે એ વાત કહી શકાય છે. જે પ્રમાણે ગઈકાલે ચૂંટણી કમિશનની બેઠક મળી હતી અને તેમાં જે નક્કી થયા મુદ્દાઓ અને સમીક્ષા બાદ જ ચૂંટણી પંચે ઇલેક્શન જાહેરાત કરવાની નક્કી કર્યું છે. બિલકુલ સંજય આપનો, નરેન્દ્ર આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે ચૂંટણી પંચ આજે લોકસભાની ચૂંટણીની તારીખનું એલાન કરશે તેની સાથે આદર્શ આચારસંહિતા લાગુ થઈ જશે. એપ્રિલ અને મે મહિનામાં 7-8 તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. આજે 5 કલાકે પત્રકાર પરિષદ ચૂંટણી પંચ સંબોધશે અને આ ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે.